ભાવનાત્મક રૂપે વર્ણવવું છે ત્યારે સહાયકારી ક્રિયાપદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે ધોરણ દસમાં હોવ ધોરણ બારમાં હોવ કે કોલેજના ડિપ્લોમામાં હોવ વર્બ્સ હંમેશા જરૂરી છે અને એ ખૂબ જ કામના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો કે નેક્સ્ટ છે હેવ ટુ હેજ ટુ પણ હેવ ટુ અને હેજ ટુ શેના માટે વાપરશો તો કે હેવ ટુ અને હેજ ટુ છે એ ફરજ માટે આવે છે હવે જોજો શુડ હતું માટે હતું નૈતિક ફરજ માટે હતું હેવ મસ્ટ હતું એ પણ શેના માટે હતું તો કે ફરજ માટે હતું હેવ ટુ ટુ હે ફરજ માટે એવું તો બધાનું મિનિંગ શું થાય પણ ખાસ યાદ રાખજો હેવ ટુ હેજ ટુ અને મસ્ટ છે ને એ સેમ છે એમાં થોડુંક જ ફરક પડે ઓલામાં શુડમાં શું હતું જોઈએ મસ્ટમાં શું આવે છે જોઈએ જ અને આમાં હેવ ટુ હેજ ટુમાં પડશે જ અથવા પડે છે અને પડતું હતું હેડ ટુ પણ હોઈ શકે છે નેસેસિટી ફરજિયાતપણા માટે હેવ ટુ હેજ ટુ વપરાય છે ખાસ યુઝ કરવાનો છે અને નેસેટીમાં શું આવશે તો કે હેવ ટુ હેજ ટુ પ્લસ વી વન તો કે આઈ હેવ ટુ રીડ ફોર નેક્સ્ટ એક્ઝામ આઈ હેવ ટુ રીડ ફોર નેક્સ્ટ એક્ઝામ હાવ ટી એક્ઝામ માટે મારે વાંચવું પડશે પડશે કીધું ને તો જોઈએ જ અને પડશે આવતી એક્ઝામ માટે વાંચવું જોઈએ તો કે યુ આઈ આઈ સોરી મારે આવતી એક્ઝામ એક્ઝામ માટે વાંચવું જોઈએ જ તો રીડ ફોર નેક્સ્ટ પણ અહીંયા હેવ ટુ રીડ ફોર નેક્સ્ટ એક્ઝામ મારે આવતી એક્ઝામ માટે વાંચવું જોઈએ જ હી હેઝ ટુ વર્ક એટ નાઈટ તેને રાત્રે પણ કામ કરવું પડે છે હી હેઝ ટુ વર્ક એટ નાઇટ તેને રાત્રે પણ કામ કરવું પડે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે એક્સટર્નલ ઓબ્લિગેશન એક્સટર્નલ એટલે બહારના અને ઓબ્લિગેશન એટલે નૈતિક ફરજ અથવા તો કર્તવ્ય બતાવવા માટે તો જોઈએ આપણે કે અહીંયા એક સંવાદ આપ્યો છે કન્વર્જેશન આપ્યું છે કે ટીચર અને સ્ટુડન્ટનું ટીચર કહે છે યુ મસ્ટ કમ્પ્લીટ એસે બાય ફ્રાઈડે તારે આ ફ્રાઈડે પહેલા આ એસે છે ને એ પૂરો કરવાનો છે નિબંધ છે એ પૂરો કરવાનો છે

સિમ્પલેસ્ટ ફોર્મથી ઇઝીએસ્ટ વેથી જો તમે ઇંગ્લિશ શીખવા માંગતા હો તો અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો બેન બે લાયકન પર જઈને ક્લિક કરી દેજો અને ઓલ ઓનલી પર્સનલમાં આઇકન પર જઈને ક્લિક નહીં કરતા પણ ઓલ પર જઈને બેલ આઇકન પર જઈને ક્લિક કરશો જેથી અમારા વિડીયોની અવનવી અપડેટ છે એ તમને મળતી રહે તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો છે Thank you for watching and jai hint.